हाँ बे सामी नी नगरी देखाय छे पिंगलगढ़ नगरी सीमा राज करे ने ते फटियार बापू छे ओ रजवाड़ा में कई उत्सव हो तो बाकी એક બાકી છે ને એક મંદિર નું કામ હજી વિધિ કરવાને બાકી છે નવું મંદિર બનાવ્યું હા પૂરા હેર સરની ખોલવાનું છે આ બાજુ છે ને આ બાજુ આ દેખાય તે પિંગલગઢ નગરી છે હે પિંગલગઢ નગરી છે આ નગરી નગરી અને આ બાજુ આ જંગલ માં જે દેખાય ને હા આ ભાઈ આ જંગલ માં એક કાળ ભેરવ દાદા નું મંદિર છે આ મર્ડર નથી અરે ગુગી તે તો બહુ કરી દીકરી ભૂલી ગઈ હું એ જીભનો લવો નો વેર્યો કાઈ કાઈ વાંધો નહીં જેસી કે આયલા રાખ ઓરી દેશમાં વઈ ગયા હે ને પ્રભુજી આયલા રાખ એટલે જંગલમાં રજવાડું છે રજવાડા માં બધું હાલતું હોય આરો જાઓ તમ તા જાવા જેવું છે ઠેકાણા આવ્યા છો ને જાઓ અને હું કહું છું પાણો હું લાવ્યા પાણો નથી અમાર આંબા લાંબા ટુકા હાથ કેરમાં કેમ આ પાણો છે ઓડો આ કઠળ કઠળ પર પાણા છે આમાં શું હોય બીજું આમાં લીલુડું શ્રીફળ છે પાણો નથી અરે અરે અહીંયા શ્રીફળ ને પૂછતી તો શ્રીફળ છે શ્રીફળ એક માનતાન હોય છે કે માનતાનું પૂછ્યા વગર આ માનતાનું છે બીજું તા શું કામમાં આવે માનતાનું ક્યાંક હોય તો કામમાં આવે આ લગનમાં આવે કેમ લગનમાં હોય શ્રીફળ તો તારું ગોઠવાઈ ગયું હોય તો ને ખબર હોય જાયથી કોક આપડે એને અનુભવ હોય છે જો થઈ ગયા છે એટલે એ જાણે તો બે ત્રણ વાર ઠપકાઈ રહ્યા છે ને લોદર તઈ એના એને થઈ ગયા એટલે ખબર મારે શ્રીફળ હજી આવ્યું નથી લગનમાં કોઈ દી મેં શ્રીફળ જોયું નથી એટલે હું તો તમને નાશ પાડું આપણ તારું ગોઠવાઈ ગયું હોય તો તને ખબર હોય લગનમાં શ્રીફળ આવે કે ન આવે લે મારું નહીં થયું નહીં થયું હોય હું હા તો એમાં શ્રીફળ નતો આવ્યું નતો આવ્યું એટલે તો કહું છું 6 વાર છૂટું થયું ને પાછું 2 વાર થયું હજી મારે શ્રીફળ નથી આવ્યું 8 વાર શ્રીફળ વગરનું આટલી બધી વાર તે કર્યું કેવી રીતે લે થઈ ગયું તો હજી તમે તો બહુ લપ કરો પણ શ્રીફળ વગર ન થાય એ કેમ ન થાય અને ભાગી લગન કર્યા તારે હું છે તું એ રખ ફદડી નો લાગસ તો એમાં શ્રીફળ નો આવે હા તો એમાં નો આવે એમાં સહી જ આવે પછી જાવ રમલી માસી ને બે તારી બાજુ થી ને બે બીજી બાજુ થી થઈ ગયું પૂરું આપણા શ્રીફળ વગર નું કર્યું એટલે આટલા એટલી બધી વાર કરવું પડ્યું અને ઉપડ આ ઉપડ એટલે જ કહું છું હોઈ જા હું જાઉં છું કાઈ કાઈ વાંધો નહીં જય શ્રી કૃષ્ણ અને રમલી લેતા આવજો અમાર ઘર નાસ્તો કરો એના લગન માં સહી કરવા જઈ ગઈ થી તો એટલે તા બોજો જો ને કે મેડા નથી આવતો रविवार ટી-શર્ટ લેવા તરે એ રાજમાં કોઈ હાજર હોય તો આવો બાજુ એ આ રયો રાંદલમાનો દીધેલો બોલની બાપા ગાંડોથામાં બધે રાંદલમાના દીધેલા જ હોય એવું ન હોય કોક સંતોષીમાંનો દીધેલો હોય કોક અંબેજીમાંનો દીધેલો હોય આ સાગર બેઠો હોય બોસરમાંનો દીધેલો છે આપણ શેતો માતાજી દીધેલ ને કેદુ નો આ વારો જ ન થયો હું એનો શેતો માતાજી દીધેલ ને હા શે માતાજી હા જય માતાજી જય પિતાજી બોલ બોલ બાપા આપણે કોણ છો એ વાત કરો ની આપણે હા આપણે આપણે આ રાજમાં પ્રધાન પ્રધાન પ્રધાનજી શું હો યસ પ્રધાનજી આ તે તમારું જ કામ હતું આ તે બોલો બોલો હું હતું આ પ્રધાનજી ક્યુ નગરશન કોણ રાજા રાજ કરે છે એ ઈ તો મારે પૂછવું જોય કેમ કે હમણાં રાજ નવું મુકાણું છે કેમ તારે પૂછવું પડે તું રાજનો પ્રધાન છો તોય આ તે પૂછવું પડે ઈ પૂછવું પડે પૂછતા હો જાવ પૂછતો હું હા આ તે પૂછતો હું પૂછતો એ ઈ બધું ઠીક અને તું કેમ કેમ પાછો એવી રીતના અર્ધ જ પાછો વયરો તું કોણ છો ઈ તો કે કેમ એટલે બધું તને કેવું પડે આ આડાટા ની દોઢ ની મોટર છે હું પાછો કામ અઢી નું આપે હે આ બધું તારી એર વાત ન કરવાની હોય બધી રજવાડામાં વાત કરવાની હોય રજવાડામાં આ રજવાડામાં એટલે ડાયરેક્ટ નિયા તને ગડવા દઉં તો મારે શું કેવું આતંકવાદી ગડી ગયો એમ આતંકવાદી ને તને પૂછે તો કહેજે ડેલીએ દાદા આવ્યા જાય વર્તી જા ઓ દાદા આઈલો જા તમારા ઘરના કેમ ઘરના ઘરના તે ને આ રાજેન્દ્ર મિત્રણ દાદા સી અમાર સોથા દાદા ન જરૂર એટલે હું અહીં રહેવા નથી આવ્યો તઈ તમાર રજવાડામાં રહેવા નથી આવ્યો એટલે અમાર તમને રાખવાય નથી આ રાજમતૈન દાદા કોણ છે કોણ એમ આ એ જો એક હણમંદ દાદા ઈ બધાય ન હોય ઈ ગણાયમાં એટલે તો આગેવન રાખા એક સામે બેઠા ઈ
નવા મુકાણા ત્રીજો હું પોતે તું શું દાદો શેનો એટલે શેનો દાદો તું બુસિંગ બધા દાદા થવા શું કરવું પડે ખબર 300 બે કાપી ને લાંબો શું હોય એટલે તમે કુતરા મેંદડા ઝપેટમાં લ્યો એટલે તમે દાદા થઈ ગયા તમે કીધું કુતરું મેંદડું ન મરે એમ 100 મોટા ખજૂર ના ઠરિયા જેવડું હું ખજૂર ના ઠરિયા જેવડું હા તો તું તું એમની દાદા હું ખજૂર ના ઠરિયા જેવડું હોય તો ખજૂર કવડું છે હા ફેર એમાં તને જોઈ લે એમાં બધું આવી ગયું આવી ગયું હા અને 300 બે કાપવાની વાતો કરસ હા તારો દાદો છો તારા બાપ નો દાદો તારી સો હાથ પેટી દાદો હું વાત કરું આજ વાત કરું મારો દાદા મારા બાપ નો દાદા મારી સો હાથ પેટી સો હાથ પેટી તે મારા ખાનદાન માં કેટલી લીટો તાણી જો દાદા કેમ લીટા તાણી જે દાદા હોય તો તમારી પેઠી માં ભૂદેવ નતા એટલે તમે ભૂદેવ છો તો ભૂલ થઈ ગઈ દાદા એ પગે લાગુ સુખી તો તારા જેવું કોણ થાય હરખાયો તો તું દુખી તમારા બાપ નું શું જાય ઘણી ખમા બાપુ ઘણી ખમા અરે બાપુ ધાર દે અરે બાપુ આ કયા નગર છે અને કયા રાજ રાજ કરે બાપુ અરે ધાર દે બાપુજી આ ભીંગળગઢ નગરી છે રાજા આપડી હાર અહીંયા રાજ કરે છે એવો તમારો હુકમ લગભગ હું તમારા સૂરે બોલવો જાય મારું થઈ રહે આ ભીંગળગઢ નગરી છે હા અને ફટિયા રાજા રાજ કરે બોલ બાપા તારે હું તું તારે હજી એક ધક્કો થાય કેમ બાપુ ને કે બુદો મરવા માંગે જા તે બુદો મરવા હટુ આયા હું આયો રોડે નીકળ મરવું નથી મુલાકાત કરવી છે ઓ મુલાકાત વાતચીત ઓ વાતચીત પૂછતો જા તે મારી અરે હું ભાગવત વાસસ કેમ તો તારી અરે હું વાત કરવાની હે હો મારી અરે હું કરવાની હોય જે એની અરે કરવાની હોય મારી અરે ઈ તારી અરે નો તો મારા જેવો ચિઠ્ઠી નો ચાકર છો આ રાજ નું કામ છે હું ચિઠ્ઠી નો ચાકર છું હો એમની હું ચિઠ્ઠી નો ચાકર હોય કદાચ તું કઢી હોય અને હું ખીચડી હોય તો મેળવીને ખાની બાપા પામા તારી એને મેળવા જેવું કઈ છે નહીં તો પણ એના જેવું હું છે હું છે એટલા માં લુડું શ્રી પડ છે ઠેક શરી પર લઈ ને આવ્યો તે એમ કે નહીં હું બાપુની માનતા લઈને આવ્યો વધારે પાણી મોઢામાં રેડ છે હમણાં સુગર ઘટે છે બાપુ મેં તને કીધું આ માનતા નું છે શેનું છે શેનું એટલા લગ્ન નું છે લગ્ન નું તો તારે મોડું થઈ ગયું કેમ બાપુ નું તો થઈ ગયેલું છે આ તો થઈ ગયેલું છે રાજમાં કુંવર હોય ને બાપુ ગૌ જ નથી ત્યાં કુવડ ક્યાંથી હોય પણ બાપુ પણ બાપુ કુવડ ની વાત હમણાં ગૌ છે થઈ પલ્લી નો તજ આમણો રે ની ઈ વાત આસી તારી ગૌ વગર કુવર નો હોય પણ હું કુવર ની વાત નથી કરતો તો છે ની વાત કરસ દીકરા શક નથી બાપુ ને નહીં બાપુ દીપડા નો શોખ નહીં આ તને દીપડા જેવું લાગે બાપુ સિંહ નો શોખ રાખે છોકરો છોકરો છે કે નથી ઓ છોકરો હા એકચ્યુઅલી છોકરો છે આ તો એકચ્યુઅલી ની જ વાત કરવાની છે કમર પથુ ની વાત કર તે તને હું લાગે તારા હાટુ મારા હાટુ આવું આવે તો પણ તને એટલી નહીં ખબર પડતી હોય આપડી હાટુ આવે ઠેબા ખાતું હોય એવું ખબડક ખબડક ઘણી ખમા બાપુ ઘણી ખમા અરે બોલો ધાનજી બાપુ કોઈ ગોર દાદા આવ્યા છે અંદર આવવાની રજા માંગે છે તમે કેતો હોય તો લેતો અરે બધાજી હે બુદો રાજ બુદો હોય તો એ મને રાજ માં ખુશી ખુશી આવવા દો આમ જો ખરદા ખરદા હોય તો એને સપની કી કાપી દિલ્હી થી રવાના કરી દો એ રાજ નો શો ખહુરીયો પેલા હરખું જોતો જા કોક પાંચ જણા પૂછ આપડા બે મત ખહુરીયો કોણ લાગે છે હું તોય મેં પૂછ્યું મારી જેવો નથી લાગતો ને તારા જેવો ને બાપુ ને કે અસલ રાજગોર અસલ રાજગોર કા ગોરાણી ના હમ તારી માના હમ એ તારી પલી તા તારી ગોરાણી નામ ખાની બે પરબરી કોક ની માને ઉલાળા શરમાતી નો કા કેવું થયું કેવું થયું એટલે અઘરું થયું એમ નહી તે ગોરાણી ના હમ નો કથા એટલે ગોરાણી છે એટલે તને હું લાગે હમ ખવા રાખી એટલે છે તો છોકરા છે ને ઢીલો પોસો થામાં છોકરા છે શું કરે દાદા પૂછવાનું નો હોય મજા જ કરતા હોય તે મજા જ કરતા હોય કેમ માંગુ ખાવું મસ્જિદે હું શું કરતા હોય અમારા ઠેબા લે તો તમારા ઠેબા લેતા મોકલ મારા ભેગા ગોરાણી મને નંબર દે ની બાપા બાપુ બાપુ પણ બાપુ 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 ખાલી કેવું ખાલી કેવું ખાલી કેવું છે ગો આયા પોગી ગયો બાપુ દઉ બાપુ ધમીણ રજ્જો તોય તારો નંબર જાય બાપુ બાપુ સાચ્ય મરે સીધા બગલ માં લાગે પણ આ એટલું બધું ડાયું થા પણ સારમુનું પુસ્ત કેતો જા આ એને એમ જ કીધું તું બાપુ ઓરિજિનલ રાજગોર છે ને ઈવળી તાજા તાજા
હરે પ્રધાનજી એમને રાજમાં આવજો એમનો હાલે બાપુ કઈને મારો આવો દાદા બાપુ એક હું દૂધ લીધું થોડીક વાર આવેલું નકશું જેવો થઈ જાત નકરે એવું જ કર દે મહારાજ ના ચરણો માં ભૂદેવ ના પ્રણામ છે મહારાજ હરે ભૂદેવ રાજા બડિયાર તમને નમનો કરે છે જય થાવ મહારાજ હરે ભૂદેવ આપ તમે ક્યાંથી આવો છો અને આજ મારા રાજ ની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો અરે મહારાજ આવવાની વાત કરતા હોય આવું શું પોકરણ થી પોકરણ ભી ના રાજા અજમલ એમની દીકરી સગુણા નો શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ હરે ભૂદેવ તમે વાત તો નથી ભૂલી ગયા ને રાજમાંથી બહાર કાઢો નીકળે હાલ નીકળે હું કોક ના છોકરા ટીપાવાસ લાવરી હા તો કા ગાંધીધામ એક્સપ્રેસ ગાંધીધામ એક્સપ્રેસ નથી તું અત્યારે વ્યો જાય વ્યો રામ કઈ નકી જ નથી ક્યાં માર્યું હું લેવા પણ એટલા બધા ગરમ કરી મૂકાશે ઈતે કિરા મે કિરા હું કીધું તે લે હું કીધું તે તમ સકડી દાણા જીર ઉડી ગયું પોકણગઢ માં કઈ લાવ પાલે છે તમારે એટલે તે પોકણગઢ નું નામ લીધું હલે ભાઈ ગયું અરે તારે લેવાય જ નહીં કેમ પોકણગઢ ની અંદર અમારે છે પહેલેથી 20 વર્ષ થયું થાલે 22 વર્ષ થા બોલ હલે 42 ત્યાં અમે ભેગા નથી ત્યાં એને હપ્તા વધી ગયા એનું રજવાડું છે કદાચ એને હોય બધું તું હું લેવા મારી મત ગરમ થાસ એક સીબી લીધી તારા ફેર ઘણો છે પેલેથી અમે રહી કોઈ દી કીધું જ નહીં કોઈ કોઈ ન કીધું હું કઉ છું મને દેખાય છે એટલે કઉ છું તને દેખાય છે હા તો હું જોતો હું એલા ફેર નો હોય એટલો બધો નો હોય એટલો બધો જ હોય કેમ એના બાપા લગ્ન મારા બાપા લગ્ન ફેર નો હોય પણ બાપુ કાઈ વાંધો નહીં આપણા બે ના બાપ એક બીજું હું પણ માર ખાવો પડે એવા ધંધી ના હું લેવા કરસ તમે બરોબર તો કીધું બરોબર નથી કીધું પહેરવેશ ની વાત કરું છું તો પણ તું પેલે થી હરકી નું પૂછતો હોય તો હે પહેરવેશ એટલે એને બ્લેક પહેરા મેં બ્લેક પહેરા માં હું ફેર છે આમાં હાથી ઘોડા નો ફેર છે હું પહેરીને દખડસ ઠીક આ હા ઈ પ્લાઝો પહેરો પ્લાઝો અને પ્લાઝા ઉપર નાડું હા તું રાજ નો પ્રધાન છો ઈ નાડું નથી દાદા તો ઈ પાઘડી છે પાઘડી બાપુ હમણાં બહાર ગયા વિદેશમાં ઘોષણા કરવાની હતી મારી હાટું પ્રેઝન્ટ મળે તમે એને નાડું કે તારા હાટું પાઘડી જઈ અરે પાઘડી લેવા જેવી તેવી પાઘડી નહીં ઇમ્પોર્ટેડ નારાયણ કંપની ની છે દાદા ગમે ઈ કંપની લેવા આમાં હું કઈ હીરા મોતી ટાઈકા છે હીરા મોતી ન ટાઈકા આમાં સિસ્ટમ હું આપી છે ની અરે ઊંચા માલી પણ ઊંચા માલી પણ હું સિસ્ટમ છે હું છે હા પકડો ભૂણું દેખાડું દાદા સિસ્ટમ હાટું તો યુદ્ધ થઈ ગયેલા આવા ગાભા વાટું કોઈ બાતે નહીં આ ગાભો નથી ફૂલ પણ નો ફૂલ લંબાય આ પાઘડી છે આમાં પાછા બે વના ભૂંગળા આવે દાદા એ ભૂંગળા સેના શું કામ આપે એ ભૂંગળા સેના આવે જ્યારે જ્યારે એમ થાય ગરમી ની આગળ છે ગરમી નું તાપમાન 108 ડિગ્રી પર છે અટાણે છે ધુવાડા માંથી નીકળે નકર નો નીકળ્યા અને જ્યારે જ્યારે સમજા વરસાદ ની આગળ છે વરસાદ આડ જીવે ખબકો નો છે પાણી કેથી નીકળે નથી તો ત્યારે પાણી આમાંથી નીકળે ફરરરર તો તું તો કહેતો આમાં ઘણી સિસ્ટમ છે અરે દાદા આમાં ટીવી ની ઘોડે રિમોટ આવે રિમોટ આમાં રિમોટ નો હોય અરે આ બેન પાકડી માં રિમોટ આવે એટલે હું કઈ મશ્કરી થોડો કરું આર યુ રિમોટ દાદા અને આમ કરી આમ કરો ધીમે ધીમે રિમોટ બહાર આવે અને તમે રિમોટ કયો છો તા રિમોટ જ છે
તો આ કઈ કામ આપે ને? લે આ મેન કામ આપે, કદાચ આ ન હોય તો આ રે આઈ કામ આપે દાદા. હકે લે જો એમાં આસકા લેશ એ રિમોટ માં શું હાથ ગઈઠું પડી ગઈ ને એટલે તમારે મંગાવીશ. નો હાલે પાકડી તો હું હાલે, હું હાલે ને ટોપી હોય તો કે ના ના એ અમાર બાપુ બંધ કરી દીધું ટોપી હવે ઓનાય ચાલુ કર્યું ઘણા ને પહેરાવે હવાર પડે ને ચાલુ કરે એમ. હા કાંઈ વાંધો નહીં વરદાનજી, એક નાનું એવું કામ કરજો. હું એકાદી ટ્રાય મારી. હું એવું લાગે તને કેમ આ ટ્રાય મારવાનું મશીન છે દાદુ કાઢે એટલે એકાદી ટ્રાય મારવા જવા દો એમ. ટ્રાય મારો. હા મારે પૂછવું પડે નકર હમણાં તપણ પૂછતા હું એમ જ કહું છું પૂછતા પૂછતો હું જો માને તો ઠીક છે નકર તું તાર રીતે માની જ. આપણ હરખી વાત કરીને આવજે હરખી હરખી. ફોન માં કાયમ પૂછતી પેલું બુરા એ બુરા ખાધું કે નહીં? પણ ખાધું છે બાપુ મને વિશ્વાસ છે ખાધું. નથી ખાધું, નથી ખાધું તો હું મંચુરિયમ લાવેલો છું. ઓનલાઈન ઓનલાઈન તને હું લેવો મોકલો તો અંદર અવાજ છે નો આવતો તો હું મને એમ થયું બાપુ જિજ્ઞેશ કવિરાજ નું ગીત સંભળાવી દઉં પણ ભેગું જ ન થયું. તેવા લવન કર તો આમ જ થાય તો પટાવું. હા હું તને વાત કરવા મોકલો તો પટી જાય તો પટી જાય. તારો બાપ દોરા ફાડે ગયો જાની તું પણ મને બીવરાવેશ. તું પણ હરખી વાત કરી નઈ ની અને આગો જ રહેજે ને કે બાપુ હોબો કો મરે ને ઘણા ને કુકડા એવા વાર કર દે. એ ઘણી ખમા બાપુ ગોર બાપા કારો કકરાટ કરે બાપુ બાપ નામ અરે બધાંગી એ બુદે ને રાજમાં આવા દી. ઉભી પાછી ઉપર મેરું બાપુ તું હારો છું લોહી નો નીકળ્યો નકર શેથો પૂરાઈ જાય. હું કીધું એમ કહું છું દાંતું કાઢે છે તો બે બાજુ ભમરી લઈને આવ્યો હોય શું કરું બાપુ ઠેક રાજ માં આવતા રહ્યો એમ કીધું એમ ગુડા ની હવે આ કહું પૂરો કેમ ઘડીએ ઘડીએ થૂક ના લોંદા હું ઉડાડશ. એ થૂક નો કહેવાય શેણા મત કહેવાય લેતું રહેવાય એ ઘણા નું કલ્યાણ થઈ ગયું. અરે મહારાજ આવી વેરજેર ની વાત છોડી વેરી માંથી વિવાહ બની જિંદગી જીવવાની મજા જોવો મહારાજ. કદાચ આ શ્રીપુર નો સ્વીકાર નહીં કરો તો પોકણગઢ ના રાજા અજમલ ને થાય કે પટિયાળો છે નમાલા આપણાથી ડરી ગયા. માટે કહું છું મહારાજ કે વાત ઉપર એક વખત વિચાર કરો મહારાજ. અરે આ તમે બ્રહ્મ નું સંતાન છો અને આ તમારા રાજમાં એવા છો. હે મારે રાજા પટિયાર રાજમાંથી બેટા ભરતાપ ને બોલાવો. જા તમારો હુકમ પણ હાવ ખોટાડી ના ભમણ છે અહીંયા અત્યા નોકરા આપને બેન લુડકાવી જાયા. મારી ઉતરસ ને તો ક્યાંક તો ઉતરવી ને કેવા છે બાપુ જાય ના બાપુ એ રસપૂત રસપૂત બાપુ એ કીધું બે વાર એટલે જ બેવા દો નકર એની વાસે નો લેવા દો. આમથી પવન આવશે ને
મારે તે ત્રણુજા મંદિરે ગોતવા જવા જો એ ગોર ગયો ક્યાં હાલ હાલ